તો બનાસકાંઠામાં બુટલેગર્સ બેખોફ બન્યા છે, જેનો પુરાવા સમાન એક વિડીયો સામે આવ્યો છે. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તેમ છતાં તેનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. એટલું જ નહીં, પોલીસની રહેમરાહ એટલી બધી છે કે જો તમે દારૂ વેચાણનો વિરોધ કર્યો તો આપના પણ કંઈક આવા જ હાલ થઈ શકે છે. ઝાડ સાથે બાંધેલા આ યુવકે પણ ગામમાં ચાલતા દારૂના અડ્ડાનો વિરોધ નોંધાવ્યો, જેની સજા આ યુવકે ભોગવી. નશામાં મદ બનેલા જાણે કે કાયદો તેમના ખિસ્સામાં હોય તેમ તેમણે આ યુવકને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો. ઘટના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામની છે, જ્યાં આ યુવકને બેરહેમીથી માર મારવામાં આવ્યો. એટલું જ નહીં, બુટલેગર્સનો એટલો ખોફ છે કે ગ્રામજનો પણ આ યુવકને છોડાવી નથી રહ્યા. એટલું જ નહીં, પોલીસ પણ જાણે બુટલેગર સાથે મળેલી હોય તેમ હજુ સુધી આરોપીઓને જેલના સળિયા પાછળ નથી ધકેલી શકી. ત્યારે સવાલ એ થાય છે કે શું રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે? શું આ સામાજિક તત્વો પર પોલીસની કોઈ જ પકડ નથી? ક્યાં સુધી આ રીતે ગુજરાત માર ખાતું રહેશે? બુટલેગર્સને પોલીસનો પણ ટેકો છે? જે ઘટના સામે આવી છે તેના પરથી સવાલ ઉભા થઈ રહ્યા છે. યુવકને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવી રહ્યો છે, તો પોલીસે કેમ કોઈ કાર્યવાહી ન કરી? લોકો પણ આ સમગ્ર તમાશો મૂક બનીને જોતા રહી ગયા, ત્યારે શું લોકો પણ એટલા ડરેલા છે બુટલેગર્સથી? લોકોએ શા માટે આ યુવકને ન છોડાવ્યો? માત્ર દારૂ વેચાણનું વિરોધ કરવા ગયેલા આ યુવકની આવી સ્થિતિ કેમ? શું પોલીસ પણ બુટલેગર્સથી ડરી ગઈ છે? વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બનશે. અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભાના સંસદ પદેથી રાજીનામું આપતા ગુજરાતમાં બે રાજ્યસભાની સીટો ખાલી પડી છે, જેના પર આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપના વિદેશ મંત્રી એસ જયશંકરને ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બનાવાશે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપના વિજયના વિશ્વાસને તોડવાનો હુંકાર ભરનાર એસપી બીએસપી ગઠબંધન લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ખુદ તૂટવાને આરે આવી ગયું છે. ચૂંટણીના પરિણામોથી બસપા સુપ્રીમો માયાવતી એટલા નારાજ થયા છે કે તેમણે હવે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન તોડવાનું મન બનાવી લીધું છે. મહત્વનું છે કે ગત લોકસભાની ચૂંટણીમાં પણ બીએસપીને ભાજપને કારણે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, તો આ વખતે પણ મોદી લહેર અને ભાજપના રાષ્ટ્રવાદના મુદ્દાની સામે એસપી બીએસપી ગઠબંધનનું કશું ન ઉપજી શક્યું. આ જ કારણ છે કે ચૂંટણીમાં મળેલી આ કારમી હાર બાદ હવે માયાવતી એસપી સાથે ગઠબંધન ન રાખે તો પણ નવાય નહીં. જિલ્લા અધ્યક્ષો સાથે મળેલી બેઠકમાં સમીક્ષા દરમિયાન માયાવતીએ જણાવ્યું હતું કે સપા સાથે ગઠબંધનનો કોઈ ફાયદો નથી, યાદવ વોટ અપેક્ષા મુજબ અમે ટ્રાન્સફર નથી થયા. શિવપાલ યાદવે યાદવ મતોને ભાજપમાં ટ્રાન્સફર કર્યા અને અમે તેને અટકાવી ન શક્યા. આ વખતે સપા યુપીમાં 38 બેઠક પર ચૂંટણી લડ્યું હતું, તેમાંથી માત્ર 10 બેઠક પર જીત મેળવી શક્યું, જ્યારે કે 37 બેઠક પર લડવાવાળી સપાના ફાળે માત્ર 5 બેઠક જ આવી છે. બસપાને આ વખતે કેટલો મોટો ઝટકો લાગ્યો છે તેનો ખ્યાલ એ વાત પરથી જ આવી શકે કે માયાવતી આ વખતે તમામ વિધાનસભાની પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે બીએસપીએ છેલ્લી પેટા ચૂંટણી 2010માં લડી હતી, ત્યારબાદ બસપા કોઈ પણ પેટા ચૂંટણી નથી લડી. 2018માં પણ માયાવતીએ સપાના ઉમેદવારને સમર્થન આપ્યું હતું, પણ પોતાના ઉમેદવાર નહોતા ઉતાર્યા. જો કે આ વખતે 11 ધારાસભ્યો લોકસભા ચૂંટણી જીત્યા છે. આ તમામ 11 બેઠકો પર 6 મહિનાની અંદર પેટા ચૂંટણી યોજાશે. બસપાએ તમામ 11 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારવાનું નક્કી કર્યું છે. જો કે માયાવતીએ ગઠબંધન તોડવા અંગે કોઈ આધિકારિક નિવેદન તો નથી આપ્યું, પણ બસપા સુપ્રીમો હંમેશાથી પોતાની શરત પર આગળ વધવાને લઈને ઓળખાય છે, ત્યારે હવે માયાવતીએ આ વખતે જે રીતના સંકેત આપ્યા છે તે જોતા ગઠબંધનની માર્ગ સરળ નહીં રહે તે નક્કી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ અને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેનો વાર પલટવારનો અંત નથી આવી રહ્યો. ભાજપના જય શ્રીરામના જવાબમાં હવે મમતા બેનર્જીએ જય હિન્દ જય બાંગ્લાનો નારો આપ્યો છે.
પાર્ટી ઓફિસ છે. લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની ચૂંટણીએ સૌનું ધ્યાન આકર્ષ્યું હતું. આ વખતે મોદી, શાહ અને મમતા બેનર્જીની લડાઈ ખોલીને સામે આવી હતી. અને આ દરમિયાન જય શ્રીરામના નામે ચાલુ થયેલી લડાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ ચાલુ છે. હાલમાં જ મમતા બેનર્જીના કાફલા સામે કેટલાક લોકોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા અને આ વાતથી મમતા બેનર્જી એટલા ભડકી ગયા કે દીદીએ તો તે અંગે પોલીસ તપાસની વાત પણ કહી દીધી હતી. જો કે આ કારણે મમતા બેનર્જી ફરી એકવાર ભાજપના નિશાને આવી ગયા હતા. હાર કી હતાશા મેં કોઈ તમાશા બન જાય તો ઇસી તરહ કે બહેકે બહેકે બેસુરે બાતે સુનાઈ પડતી હૈ. પહેલે તો પશ્ચિમ બંગાળમાં ખૂબ દંગા કિયા ઇન્હોને, અબ શ્રી રામ સે પંગા લેને લગે. તો યે સમજ લેના ચાહીએ કે યે જિસ તરહ કા વ્યવહાર તૃણમૂલ કોંગ્રેસ ઉસકે નેતા ઉસકી નેતા કર રહી હૈ ઉસસે એક બાત બહોત સાફ હૈ કે પશ્ચિમ બંગાળ કી જનતા ને ઉનકે વિદાઈ કા બેન્ડ બાજા બજાના શરૂ કર દિયા હૈ ઓર ઉસકી આવાઝ ઓર ઉસકી ગૂંજ મમતા બેનર્જી સાહેબા ઓર ઉનકી પાર્ટી કે લોગો કો સુનાઈ પડ રહી હૈ. જો કે હવે ભાજપના જય શ્રીરામના નારાની સામે મમતા બેનર્જીએ જય હિન્દ જય બાંગ્લાનો નારો આપ્યો છે. મમતા બેનર્જીએ તેમના ફેસબુક અને ટ્વિટર હેન્ડલ પરથી પોતાનો ફોટો હટાવીને સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ સહિતના મોટા ચહેરાઓનું એ પોસ્ટર મૂકી દીધું છે જેમાં લખ્યું છે જય હિન્દ જય બાંગ્લા. ન માત્ર એટલું, ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસની વચ્ચે વિવાદ અટકવાને બદલે વધતો જઈ રહ્યો છે. જય શ્રીરામ બોલવા પર થયેલા હોબાળા બાદ હવે બંને પાર્ટીઓ વચ્ચે કાર્યાલયને લઈ મારામારી શરૂ થઈ ગઈ છે. ઉત્તર 24 પરગણા જિલ્લામાં મમતા બેનર્જી ભાજપ કાર્યાલય પહોંચી અને કાર્યાલયમાં લાગેલું તાળું ખોલાવ્યું. તૃણમૂલ કોંગ્રેસનો દાવો છે કે ભાજપે તેમના કાર્યાલય પર કબજો કર્યો છે. જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા કાર્યકાળના શપથ લઈ રહ્યા હતા તે સમયે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ધરણા પર બેસ્યા હતા. ધરણા દરમિયાન મમતાએ નૌહાટીમાં રેલીને સંબોધિત કર્યા બાદ ભાજપ કાર્યાલય પહોંચી અને તેઓએ જાતે કમળના નિશાનને પેઇન્ટ કરી તેની પર ટીએમસીનો લોગો બનાવ્યો. ત્યારબાદ મમતાએ જાતે દિવાલ પર પોતાનું પાર્ટીનું ચિહ્ન પેઇન્ટ કર્યું અને પાર્ટીનું નામ પણ લખ્યું. મમતાનો આરોપ છે કે ટીએમસીના આ કાર્યાલય પર ભાજપે કબજો કરી લીધો હતો. આ વાતને લઈને હવે ભાજપને ટીએમસી પર ફરી એકવાર હુમલો કરવાનો મોકો મળી ગયો છે. કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ કહ્યું કે આસનસોલના ભાજપના કાર્યકર્તા મમતા બેનર્જીને ગેટ વેલ સૂનનું કાર્ડ મોકલશે. તો મેને સબકો બોલાય કે આપ લોગ 2-2 રૂપિયા 1-1 રૂપિયા મેં પોસ્ટકાર્ડ ખરીદીએ ઓર સિર્ફ ચીફ મિનિસ્ટર કાલીઘાટ લિખ કે આપ ભેજ દીજીએ. તો આસનસોલ સે ભી કઈ લોગ ગેટ વેલ સૂન ભેજ રહે હૈ. અર્જુન ભાઈ સાહેબ જો હૈ વો જય શ્રીરામ ભેજ રહે હૈ. હમ લોગ જો હૈ ગેટ વેલ સૂન ભેજ રહે હૈ ક્યુંકિ ગેટ વેલ સૂન ઇસલિયે કહે રહે હૈ ક્યુંકિ જો વો કર રહી હૈ વો કિસી ચીજ કે લિયે અચ્છી નહીં હૈ. કોન્સ્ટિટ્યુશન કે લિયે, ફેડરલ સ્ટ્રક્ચર કે લિયે, મુખ્યમંત્રી કે ચેર કે લિયે, બંગાલ કે લોગો કે લિયે ઓર ચંદ દિન હી વો રહેંગે ચીફ મિનિસ્ટર. યે ભી મેં આપકો યકીન કે સાથ કહે સકતા હું. તો જો હૈ એન્ડિંગ નોટ જો હૈ થોડા સા ઓર બહેતર હો તો અચ્છા હી હૈ. જય શ્રીરામના નારાને કારણે આ વખતે પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે જય શ્રીરામના જવાબમાં મમતા બેનર્જીના જય બાંગ્લાનો નારો કેટલો ટકે છે એ જોવું પણ રસપ્રદ રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આગળ વધીએ. રાજસ્થાનના ચુરુમાં સતત ત્રીજા દિવસે પારાનો પાવર જોવા મળ્યો. સતત ચોથા દિવસે પારો 50 પાર પહોંચી ગયો. પ્રચંડ ગરમીના કારણે શહેરમાં પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સતત ચોથા દિવસે પારો 50 ને પાર પહોંચી ગયો છે. ચુરુમાં સતત આકાશ જાણે કે આગ ઓંખી રહ્યું હોય તેવી પરિસ્થિતિઓ પેદા થઈ છે. આકાળ ઝાડ ગરમીથી લોકોને રાહત મળે તે માટે શહેરમાં પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પ્રચંડ ગરમીને કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ત્યારે
થોડી રાહત લોકોને મળે તેના માટે શહેરમાં પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। ઉનાળાની સીઝનનો આ પીક ટાઈમ ચાલી રહ્યો છે, જેના કારણે રાજ્યમાં 45 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચી ગયું છે। જો કે ગુજરાત જ નહીં પરંતુ રાજ્યના મોટા ભાગના રાજ્યોમાં હીટવેવની પરિસ્થિતિ છે અને ગુજરાતમાં પણ હજુ 48 કલાક તાપમાન યથાવત રહેશે। ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, જોકે રણ પ્રદેશથી આવતા પવનના કારણે ગુજરાત રાજ્ય ઉપર સૂકા અને ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે। જોકે મોસમ વિભાગ દ્વારા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, વિદર્ભ, સૌરાષ્ટ્ર, કચ્છમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। પવનની દિશા પરથી નક્કી થાય છે કે વાતાવરણ કેવું રહેશે। એ પીક સમર હે બોલ સકતે હે, ઇસમે જો હે યુઝ્યુઅલ ઇસ ટાઈમ મે હર સાલ અગર ચાહે કોઈ ભી વિન્ડ હો ટેમ્પરેચર હાઈ રહેતા હે, યુઝ્યુઅલી હાઈ રહેતા હે, તો ઇસકે યે કારણ હે। દૂસરા કારણ હે કે વિન્ડ જો હે નોર્થ વેસ્ટર્લી વિન્ડ હે, યુ નો નોર્થ વેસ્ટ મતલબ ડેઝર્ટ એરિયા યા જો વાર્મર રાજસ્થાન કા જો વાર્મ એરિયા હે વહાં સે ગરમ હવા હમારે સ્ટેટ કે તરફ આ રહા હે, સો ધીસ આર ધ રીઝન્સ। અત્યારે ઉત્તર પશ્ચિમના પવનને કારણે જ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, હજુ પણ બે દિવસ તાપમાન યથાવત રહેશે। સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં ગરમ પવનો ફૂંકાશે અને તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાશે અને બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે, પરંતુ વાતાવરણમાં ભેજ આવવાના કારણે બફારાનો અહેસાસ થશે। જો કે અત્યારે ઉનાળાની સિઝનનો પીક ટાઈમ છે, જેના કારણે આ સમયમાં દર વર્ષે તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહે છે। તો એક નજર કરીએ જૂન મહિનાના છેલ્લા 5 વર્ષના તાપમાનના આંકડા પર, તો અમદાવાદ શહેરનું 2014નું તાપમાન 45 ડિગ્રી, 2015નું 43.9 ડિગ્રી, 2016નું 44.9 ડિગ્રી, 2017નું 43 ડિગ્રી, જ્યારે 2018નું 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટનું તાપમાન 2014માં 44.9 ડિગ્રી, 2015માં 43.3 ડિગ્રી, 2016માં 43.6 ડિગ્રી, 2017માં 42.3 ડિગ્રી, જ્યારે 2018માં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું। હવે વડોદરાની વાત કરીએ તો વડોદરાનું તાપમાન 2014માં 42.5 ડિગ્રી, 2015માં 42.6 ડિગ્રી, 2016માં 44.1 ડિગ્રી, 2017માં 41 ડિગ્રી, જ્યારે 2018માં 41.4 ડિગ્રી નોંધાયું। ભુજના તાપમાન પર નજર કરીએ તો 2014માં 44.2 ડિગ્રી, 2015માં 42.8 ડિગ્રી, 2016માં 43.5 ડિગ્રી, 2017માં 42.0 ડિગ્રી, 2018માં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું। ડીસાની વાત કરીએ તો ડીસામાં 2014માં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે 2015માં 43.6 ડિગ્રી, 2016માં 44.9 ડિગ્રી, 2017માં 43.5 ડિગ્રી, 2018માં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું। છેલ્લા 5 વર્ષમાં રાજ્યના વાતાવરણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનો પારો સરેરાશ 45 ડિગ્રીની પાર પહોંચી ગયો છે। જે રીતે ગરમીનો પારો ઉપર ચઢી રહ્યો છે તેને જોતા આગામી વર્ષોમાં ગરમીનો પારો સરેરાશ 50 ડિગ્રીને પાર પહોંચે તો નવાઈ નહીં। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં મે મહિનામાં ગરમી વધવાની સાથે રોગચાળો પણ વધ્યો। અમદાવાદમાં દૂષિત પાણી અને મચ્છરોને કારણે રોગચાળો ફેલાયો છે। મે માસમાં રોગચાળાના કુલ 2,200થી પણ વધારે કેસ નોંધાયા છે, જેમાંથી કુલ 1,847 કેસ પાણીજન્ય રોગચાળાના છે, તો સૌથી વધુ કોલેરાના 16 કેસ સામે આવ્યા છે। બીજી તરફ 44 ડિગ્રી ગરમીમાં પણ મચ્છરજન્ય રોગો સામે આવી રહ્યા છે, જેમાં 380 કેસ એવા સામે આવ્યા છે કે જેમાં મચ્છર કરડવાને કારણે વ્યક્તિ બીમારીમાં સપડાઈ હોય। સાદા મેલેરિયાના 357, ઝેરી મેલેરિયાના 11, ડેન્ગ્યુના 7 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે, તો ઝાડા ઉલટીના 1,062 કેસ, કમળાના 232, ટાઇફોઇડના 537 કેસ નોંધાયા છે। મેગા સિટીમાં રોગચાળો ફેલાવવા માટે ગટર પાણીની લીકેજ લાઈનો, ગંદકી અને કચરાના ઢગલા જવાબદાર છે। બારે માસની આ કાયમી સમસ્યાના ઉકેલમાં મ્યુનિસિપલ તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે। ઉનાળામાં જ આવી સ્થિતિ છે તો ચોમાસામાં રોગચાળાની સ્થિતિ જીવલેણ પુરવાર થાય તેવી સંભાવના છે।
જયપુરમાં તબીબોનું શરમજનક વર્તન સામે આવ્યું છે. તબીબે દર્દીને ઢોર માર માર્યો. એસએમએસ હોસ્પિટલનો આ બનાવ છે જેમાં જનરલ વોર્ડમાં દર્દીની પિટાઈ કરવામાં આવી. સોશિયલ મીડિયામાં આ વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયો અંગે પુષ્ટિ નથી કરતું. આ વિડીયો સાચો છે કે ખોટો તે અંગેની કોઈ જાણકારી નથી. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. માતા પિતા તેના સંતાનોને આશીર્વાદ આપતા હોય છે કે તેમનો દીકરો કે દીકરી 100 વર્ષ જીવે, પરંતુ ભાવનગરના બેડા ગામના એક દંપતીએ તેમની દીકરી માટે કરી છે ઈચ્છા મૃત્યુની માંગ. આ માટે દંપતીએ કલેક્ટરને પત્ર લખીને તેમની દીકરીને જીવનથી મુક્ત કરવાની માંગણી કરી છે. આખરે કેમ આ દંપતી પોતાની લાડકવાઈ માટે કરી રહ્યા છે મૃત્યુની માંગ, જોઈએ આ રિપોર્ટ. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું બોડા ગામનો ગોહિલ પરિવાર પર હાલ આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ છે. ખાસ કરીને આ માતા માટે, જેઓ પોતાના કાળજાના ટુકડાને પોતાની સામે પડપડ મોતની નજીક જતા જોઈ રહી છે. મગજની અસાધ્ય બીમારીથી પીડાતી દીકરી આશુને રોજે રોજ દર્દથી કણસતી જોવી તેમના માટે અસહ્ય બની રહ્યું છે. વાત એવી છે કે આશુને ન્યુમોનિયા થઈ ગયો હોય, ઓપરેશન માટે તેને બેભાન કરવામાં આવી, પરંતુ ઓપરેશન બાદ તે ભાનમાં આવી. ડોક્ટરોના અથાગ પ્રયાસ બાદ તે ભાનમાં તો આવી, પણ મગજની મુખ્ય નસને નુકસાન થતા તે પથારીવશ બની ગઈ. આ વાતને 9 વર્ષ વીતી ચૂક્યા છે. આશુ ધીમે ધીમે સાવ હાડ પિંજર બની ગઈ છે. તે બોલી કે ચાલી નથી શકતી. પરવશ થયેલી આ માસૂમ દિન પ્રતિદિન મૃત્યુ તરફ ધકેલાઈ રહી છે. એમાં એમ કે મારે આશુ હવે હાલતી થાય એમ નથી, બરાબર. એનો ખર્ચો બધો છેવાનો છે, ઈ તમારે બધે ભોગવો. આ જિંદગી ભરનો સવાલ આઈને રહેવાનો છે, આગળ નથી વધવાનો થતો, બરાબર. હવે આને કોણ લઈ જાય? ઈ તો અમારથી સેવા થાય ચાહુથી કરી. આદમીને નહીં, કાલ હવારે ગમે વસ્તુ થયું હોય તો આદમીથી અડાય નહીં. છોકરી બાઈ હોય તો અડીએ. કે આશુને અસાધ્ય રોગ હોવાથી પોતાની લાડકવાઈને દર્દથી છુટકારો મળે તે માટે દંપતીએ કલેક્ટરને પત્ર લખી ઈચ્છા મૃત્યુ આપવા માંગણી કરી છે, જેમાં પિતાએ દીકરીની સાથે પોતાને પણ મોત આપવા માંગ કરી છે. બધા હારી ન થાય તો બીજું હું કહું, આગલા પગલા કોને હારવાર હું મારે હેરો લેતો જાય. કુટુંબનો તો આપણે ન ઓલું કરાય, બાપ મા બાપ દીકરીને કરાય. મેં એ રીતે એને કીધું હતું. પછી કાંઈ હું શૌચાલય લગ્ન સેવા કરું, કાંઈ મરી જાય પછી આનો કોણ સેવા કરશે? હારે ન લેતો જાવ તો આની સેવા કોણ કરે એમ છે. તબીબનું માનીએ તો આ કેસમાં દર્દની સ્થિતિ માટે તેની તાસીર પણ જવાબદાર છે. હવે આ દીકરીની સાજી થવાની શક્યતા નથી, સિવાય કે કોઈ કુદરતી ચમત્કાર થાય. પણ આ પ્રકારના કેસમાં ઘણી વખત પૂરી સારવાર એટલી બધી અસર નથી કરતી હોતી, અને ફિઝિયોથેરાપી અને સમય ઉપર છોડવું અને કુદરત ઉપર છોડવું એ જ રસ્તો ડોક્ટરો પાસે પણ રહેતો હોય છે આ પ્રકારના કેસમાં. ઈચ્છા મૃત્યુની માંગના પત્ર કલેક્ટરને મળતા તેની તપાસ મહુવા DYSPને સોંપવામાં આવી. આમ તો આ કિસ્સામાં ઈચ્છા મૃત્યુ શક્ય નથી, પણ આ મા બાપ અને દીકરીનું દર્દ ઓછું થાય તે માટે તંત્ર શું પ્રયાસ કરે છે તે જોવું રહ્યું. અનિલ માડક, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. આકરા ઉનાળાથી આખું ગુજરાત પરેશાન છે. રોજ તાપમાનનો પારો પોતાનો પાવર બતાવી રહ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે ઈડરથી આવ્યા છે રાહતના સમાચાર. ગુજરાતમાં તાપમાનનો પારો પોતાનો પાવર બતાવી રહ્યો છે. ભર ઉનાળે લોકો તાપથી ત્રાહિમામ છે, પણ આ બધાની વચ્ચે ધોમ ધકતા ઈડરમાં ઉગે છે ડાઢોળી નામની એક એવી વનસ્પતિ જે કાળઝાળ ગરમીમાંથી આપે છે રાહત. એક એવી વનસ્પતિ જેને માથા પર મૂકતાની સાથે જ ઉતરી જાય છે પારાનો પાવર. ટાઢોળી ઘણા સમયથી ઋષિ મુનિઓ વખતથી અહીં છે, અને ટાઢોળીનો ઉપયોગ મગજ ઉપર ગરમી ચડી ગઈ હોય, પગની અંદર ચીરા પડ્યા હોય, મગજે ગરમી ટાઢોળી ધોઈ ચોખ્ખી કરી અને એને બાંધવામાં આવે છે. ગમે તેટલી ગરમી હોય કે લૂ લાગી હોય,
આ વનસ્પતિને મૂળ સાથે માથામાં લગાવતા તરત જ ગરમી દૂર થઈ જાય છે. આ જે વનસ્પતિ છે એ માત્ર ને માત્ર હિમાલયમાં થાય છે અને બીજી આ ગઢ ઉપર થાય છે. માત્ર ઈડરિયા ગઢ પર જ જોવા મળતી વનસ્પતિ ફક્ત આ વેણી વચરાજ નામ સાથે જોડાયેલા પાતાળ કુંડમાં જોવા મળે છે. છેલ્લા અનેક વર્ષોથી આ વનસ્પતિ ઈડરમાં અસ્તિત્વ ધરાવી રહી છે અને તેના ઔષધીય ઉપચારને કારણે ઈડર સહિત આજુબાજુના લોકોના માટે આશીર્વાદ રૂપ બને છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ઈડર, સાબર.